શકાય એવા વિજયનગરના સમ્રાટના શાસનના સમયે કે તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વનો સમયગાળો કહેવાય છે. દક્ષિણ ભારતની અંદર વિજયનગર સામ્રાજ્યનો સૌથી વધુમાં વધુ ફેલાવો થયેલો અને એનું સામ્રાજ્ય દક્ષિણ ભારત છેલ્લે દરિયા કિનારા સુધી ફેલાયેલું હતું અને એ સમયગાળા દરમિયાન ત્યાં વિજયનગરના જુદા જુદા રાજાઓનું શાસન ચાલતું હતું અને આ શાસન કરનારા રાજાઓના મોટાભાગના રાજાઓ છે એ લેખક કવિઓ અને પ્રસિદ્ધિ પામેલા ગણી શકાય એવા પ્રકારના હતા. એટલે તેમણે જુદા જુદા ગ્રંથોની રચના કરેલી છે જેમાં આમુક કૃષ્ણદેવરાય વિજયનગર સામ્રાજ્યનો મહાન વિદ્વાન લેખક એટલે કૃષ્ણદેવરાય અને કૃષ્ણદેવરાયે એક મહાન ગ્રંથની રચના કરેલી એનું નામ છે આમુક્ય માલદિયા. આ બરાબર યાદ રાખશું આપણે ત્રણ ચાર વખત પરીક્ષાની અંદર પૂછાયેલો છે કૃષ્ણદેવરાયે લખેલા ગ્રંથનું નામ આમુક્ય માલદિયા એ ગ્રંથની રચના કરેલી છે. તો એ છે મોટાભાગે કહી શકાય એવા દક્ષિણ ભારતના વિજયનગર સામ્રાજ્યના મહાન વિદ્વાન જે સાહિત્યનું સર્જન કરેલું છે એમાંના પૈકીના એક કૃષ્ણદેવરાય. જોકે એ સિવાયના ઘણા બધા રાજાઓ થઈ ગયા પણ એના સાહિત્યનો ઉલ્લેખ આપણા પાઠ્યપુસ્તકની અંદર વિસ્તારથી કરવામાં આવેલ નથી. હવે અહીંથી જુદું લઈએ. અહીંથી આપણે જે જોઈશું ને